નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જુલાઈ મહિનામાં સામયિક મૂલ્યાંકન કસોટી ધોરણ 8માં ગુજરાતીનું પેપર તમને આવી ગયું હશે. તો આ ગુજરાતીના પેપર સોલ્યુશન આજે આપણે જોઈશું. તો ચાલો આપણે જોઈએ ગુજરાતીનું પેપર સોલ્યુશન. તો પ્રશ્ન નંબર 1, શું કહે પ્રશ્ન નંબર 1, કે ઓનલાઈન શિક્ષણ વિશે 10-12 વાક્યોમાં નિબંધ લખો. તમે વિદ્યાર્થીઓ આજકાલ કેમ અભ્યાસ કરો છો? તો કે ઓનલાઈન કરો છો. ઓનલાઈન શિક્ષણ તમને મળે છે એના વિશે તમારે 10-12 વાક્યમાં નિબંધ લખવાનો છે. તો ચાલો આપણે લખીએ નિબંધ 10-12 વાક્યમાં. તો એનો જવાબ છે, કોરોનાના સમય દરમિયાન શાળા કોલેજો બંધ છે. શું છે? તો કે ઓનલાઈન. કોરોનાના સમય દરમિયાન શાળા કોલેજો બંધ છે. વિદ્યાર્થી ઓનલાઈન શિક્ષણના માધ્યમથી ઘર બેઠા શિક્ષણ મેળવે છે. કેના દ્વારા? તો કે વિદ્યાર્થી ઓનલાઈન શિક્ષણના માધ્યમથી ઘર બેઠા શિક્ષણ મેળવે છે. ઓનલાઈન શિક્ષણના લાભ અને ગેરલાભ બંને છે. શું છે વિદ્યાર્થી મિત્રો? ઓનલાઈન શિક્ષણના કેટલાક લાભ પણ છે અને કેટલાક ગેરલાભ પણ છે. તો લાભ શું છે એ જોઈએ. તો કે ઓનલાઈન શિક્ષણનો મુખ્ય લાભ એ છે કે વિદ્યાર્થીઓ પોતાની અનુકૂળતાએ ગમે તે સમયે ઘર બેઠા શિક્ષણ મેળવી શકે છે. આ સમય લખો વિદ્યાર્થી મિત્રો, બરાબર શબ્દ ન ઉકેલે તો ગમે તે સમયે ઘર બેઠા શિક્ષણ મેળવી શકે છે. અને ઓનલાઈન શિક્ષણના ગેરલાભ પણ છે. જો ઓનલાઈન શિક્ષણનો ગેરલાભ પણ એ છે કે આમાં શું છે ગેરલાભ છે કે આમાં શિક્ષણ પ્રક્રિયા એકતરફી બની જાય છે. કેવી બની જાય છે? શિક્ષણ પ્રક્રિયા એકતરફી બની જાય છે. વિદ્યાર્થીઓના મનમાં ઉદ્ભવતા પ્રશ્નોની શિક્ષક સામે પ્રત્યક્ષ ચર્ચા કરી શકતો નથી. જો ક્લાસમાં આપણે ભણાવતા હોય બરાબર, તો વિદ્યાર્થીના મનમાં જે કંઈ પ્રશ્ન ઉદ્ભવે તો તરત જ શિક્ષકને પૂછી શકે. પરંતુ આ ઓનલાઈન શિક્ષણમાં શું છે? તો કે પ્રત્યક્ષ ચર્ચા કરી શકાતા નથી. ઉદ્ભવતા પ્રશ્નોની પ્રત્યક્ષ ચર્ચા થતી નથી. એટલે અહીંયા છે કે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો જે આત્મીયતા હોય, બરાબર, શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે જે આત્મીયતા હોય છે તેનો ઓનલાઈન શિક્ષણમાં અભાવ જોવા મળે છે. શું જોવા મળે છે? તો કે ઓનલાઈન શિક્ષણમાં અભાવ જોવા મળે છે. પ્રશ્ન નંબર 2, વિદ્યાર્થી મિત્રો તમને એક અહીંયા સરસ મજાનું શું છે ટિકિટ આપેલી છે. એના ઉપરથી નીચે કેટલાક પ્રશ્નના જવાબ આપેલા છે. તો પેપરમાં તમારી પાસે પેપર હશે જ, એટલે આપણે જાહેરાત અહીં નથી મૂકેલી, બરાબર, સોલ્યુશનમાં અને પ્રશ્નમાં લખેલા નથી. પ્રશ્ન હું બોલતી જઈશ અને જવાબે હું પણ બોલતી જઈશ. તો પ્રશ્ન નંબર 2 એમ છે કે નીચે આપેલ માહિતીના આધારે પ્રશ્નના જવાબ લખો. તો પહેલો પ્રશ્ન છે કે પ્રવાસનું આયોજન કયા મહિનામાં કરવામાં આવ્યું છે. પ્રશ્ન એમ છે કે પ્રવાસનું આયોજન કયા મહિનામાં કરવામાં આવ્યું છે. તો એનો જવાબ છે, પ્રવાસનું આયોજન નવેમ્બર મહિનામાં કરવામાં આવેલું છે. તમને નવેમ્બર મહિનો જાહેરાતમાં આપ્યો નથી, પણ દિવાળી છે તો દિવાળી કયા મહિનામાં આવે? નવેમ્બર મહિનામાં. હા, તો એને આધારે તમારે લખવાનું છે કે પ્રવાસનું આયોજન નવેમ્બર મહિનામાં કરવામાં આવ્યું છે. પ્રશ્ન નંબર 2, પ્રવાસમાં કોણ જઈ શકશે. બીજો પ્રશ્ન એમ કે છે પ્રવાસમાં કોણ જઈ શકશે. તો એનો જવાબ છે, પ્રવાસમાં જે વહેલા ધોરણે બુકિંગ કરાવશે તે જઈ શકશે. બરાબર, જે વહેલા ધોરણે બુકિંગ કરાવશે તે જઈ શકશે. પ્રશ્ન નંબર 3, પ્રવાસમાં કઈ સુવિધા આપવામાં આવશે. તો એનો જવાબ જોઈએ, પ્રવાસમાં આવા જવા રેલવેની ટિકિટ સાથે, શું છે, રેલવેની ટિકિટ સાથે ડિલક્ષ આક્ષો છે, ડિલક્ષ હોટલમાં એસી રૂમમાં રોકાણ, ડિલક્ષ હોટલમાં એસી રૂમમાં રોકાણ અને ડેઇલી બુફે બ્રેકફાસ્ટ લંચ અને ડિનર. જો શું છે, ડેઇલી એટલે દરરોજ, અને બુફે બ્રેકફાસ્ટ અને લંચ ડિનર, અને એક દિવસ સાઉથ ગોવા સાઇટ સીન, અને ગોવા રેલવે સ્ટેશનની પિકઅપ અને ડ્રોપ જેવી સુવિધાઓ આપવામાં આવે છે. તો હવે જોઈએ આગળનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 4,
પ્રવાસીઓ નવસારીથી ગોવા કયા વાહનમાં જશે? પ્રવાસીઓ નવસારીથી ગોવા કયા વાહનમાં જશે? તો કયા વાહનમાં? તો કે જવાબ છે પ્રવાસીઓ ટ્રેન દ્વારા. કેના દ્વારા? ટ્રેન દ્વારા નવસારીથી ગોવા જશે. પછી છે બુફે બ્રેકફાસ્ટ એટલે શું? બુફે બ્રેકફાસ્ટ એટલે શું? તો એનો જવાબ છે બુફે બ્રેકફાસ્ટ એટલે ટેબલ પર પડેલો નાસ્તો. બરાબર, ટેબલ પર પડેલો નાસ્તો પોતાની થાળીમાં જાતે લેવો. પોતાની થાળીમાં શું છે? જાતે લેવો એટલે બુફે બ્રેકફાસ્ટ. બરાબર, હવે જોઈએ પ્રશ્ન નંબર 3. તમારા જીવનમાં તમને કોઈએ મદદ કરી હોય, જો તમને કોઈએ મદદ કરી હોય, તમે કોઈને મદદ કરી હોય, બરાબર, તો એ પ્રસંગ વિશે તમારે લખો. જો તમને કોઈક મદદ થઈ હોય અથવા તો તમે કોઈને મદદ કર્યા હોય એ પ્રસંગ તમારે લખવાનો છે. તો એનો પ્રસંગ લખીએ આપણે. તો કે જ્યારે હું 7મા ધોરણમાં હતો, ક્યાં? તો કે ધોરણ 7મા હતો ત્યારે બધા મિત્રો વર્ગખંડમાં બેઠા હતા. કોણ બેઠો હતો? તો કે બધા મિત્રો વર્ગખંડમાં બેઠા હતા. અમે બધા વર્ગખંડમાં મસ્તી કરતા હતા ત્યારે મારો મિત્ર અચાનક બેન્ચમાંથી પડી ગયો. કોણ પડી ગયો? તો કે મારો મિત્ર અચાનક બેન્ચમાંથી પડી ગયો અને તેને માથાના ભાગમાં ઈજા થઈ. ક્યાં થઈ? તો કે માથાના ભાગમાં ઈજા થઈ. લોહી વહેવા લાગ્યું, લોહી વહેવા લાગ્યું. તેને હું દવાખાને લઈ ગયો અને ડૉક્ટર દ્વારા ઘા પર પાટો બંધાવ્યો. કેના ઘા? એટલે જ્યાં લાગ્યું હતું ને એના પર શું છે? એ પાટો બંધાવ્યો છે. પ્રશ્ન નંબર 4. બોક્સમાં આપેલ પ્રશ્નનો ઉપયોગ કરી માંગ્યા મુજબ શબ્દ બનાવી લખો. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 4માં શું કે? તમને અહીં બોક્સ આપેલું છે ને બાજુમાં તમને ખાલી જગ્યા આપેલ છે. બોક્સમાંથી તમારે ખાલી જગ્યા શું છે? શબ્દ બનાવવાનો છે. તો પેલું છે એક પ્રાણીનું નામ. તો પ્રાણીનું નામ શું થશે? અહીંયા બિલાડી. જો અહીંયા બી પછી લા અને ડી થઈ જશે બિલાડી શબ્દ. પછી છે એક વનસ્પતિનું નામ. કેનું? એક વનસ્પતિનું નામ. તો વનસ્પતિ છે આ કેળ, કેળ શબ્દ થઈ જશે અહીંયા. પછી છે ત્રીજું એક કઠોળનું નામ. તો કઠોળ, કઠોળ આવશે. વાલ, વાલ આવશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક વધારે લીટો થઈ ગયો છે તો ઈ આવશે નહીં, એટલે વાલ શબ્દ થશે. કઠોળમાં શું આવશે? વાલ. પછી છે એક રંગનું નામ. રંગનું નામ તો અહીંયા આવશે લાલ. શું આવશે? લાલ. તો અહીંયા શું છે? લીટો ન આવે. અહીંયા લીટો આવશે, સોરી, અહીંયા લીટો નહીં આવે એટલે લાલ. પછી છે એક ફળનું નામ. એક ફળનું નામ આવશે કેરી. ફળમાં શું આવશે? કેરી. તમે જોઈ શકશો તો કાંઈ કે ને હેરી. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, કોઠામાં તમારે કોઠું દોરવાનું નથી, તમારે ખાલી એટલું જ લખવાનું છે. બરાબર, કોઠું દોરવાનું નથી. પ્રશ્ન નંબર 5. વિરામચિહ્ન મૂકીને ફકરો ફરીથી લખો. વિરામચિહ્ન મૂકવાનો છે તમારે અને ફકરો ફરીથી લખવાનો છે. તો તમને આ પેપરમાં આપ્યો છે આખે આખો ફકરો, પહેલાં લખી નાખવાનો સારા અક્ષરે, પછી કાળી પેનથી તમે જો વિરામચિહ્ન મૂકશો તો સ્પષ્ટ દેખાશે. બરાબર, કઈ કાળી પેનથી શું મૂકશો? તમે વિરામચિહ્ન મૂકશો તો સ્પષ્ટ તમને દેખાશે. તો જોઈએ આપણે વિરામચિહ્ન ક્યાં ક્યાં મૂકેલ છે મેમ. તો ગામ નાનું, એમાં મોન્ટુભાઈનું નામ મોટું. તો અહીંયા વાક્ય પૂરું થઈ ગયું. મોન્ટુભાઈનું નામ મોટું. પછી કોઈને ચીડવવામાં નામ મોટું. તો અહીંયા શું આવશે? અલ્પવિરામ. પછી કોઈને ધમકાવવામાં નામ મોટું. તો અહીંયા પૂર્ણવિરામ કોણ નાખો? શું છે અહીંયા? પૂર્ણવિરામ. લીમડાની ડાળી ઝૂકે એટલે ઝૂકી. બરાબર, લીમડાની ડાળી ઝૂકી, અહીંયા શું આવ્યું? અલ્પવિરામ આવેલ છે. પછી છે ત્યાં બેઠેલા પોપટભાઈ બોલ્યા. બોલ્યા એટલે શું કરવાનું? અલ્પવિરામ. અહીંયા અલ્પવિરામ મેં કરેલો છે પણ દેખાતું નથી, તો અહીંયા શું કરવાનું? અલ્પવિરામ. બોલ્યા પછી ડબલ અવતરણ ચિહ્ન છે. જો અહીંયા ડબલ અવતરણ ચિહ્ન છે આમ, પછી અહીં અલ્પવિરામ આમ આવું તો સાવ ખોટું જ છે ને ભાઈ. બરાબર, તો અહીંયા પ્રશ્નાચિહ્ન. આવી રીતે નામ મોટું બને, આવી રીતે નામ મોટું બને. તો અહીંયા શું કરવાનું તમારે? બને પાછી ઉદ્ગાર ચિહ્ન. પછી એ મોટું ન કહેવાય, અહીંયા પણ ઉદ્ગાર ચિહ્ન. તો પહેલાં જેવું જ થયું તો અહીંયા શું છે? પૂર્ણવિરામ. પછી છે ઢમઢોલ માહે પોલમ પોલ.
ધમધમાએ પોલમ પતો, પોલમ પોલાવર તમારે અલ્પ વિરામ કરવાનો છે. મોન્ટુભાઈને લાગ્યું એ સાચી વાત, એટલે પૂર્ણવિરામ. આવું તો સાવ ખોટું જ કહેવાય, એટલે પૂર્ણવિરામ. મારે ખરેખર નામ મોટું કરવું જોઈએ, એટલે અહીંયા શું કરવાનું, પૂર્ણ વિરામ. આવી રીતે તમારે વિરામચિહ્ન મૂકવાના છે. તો જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર છ. પ્રશ્ન નંબર છ છે, ફકરાનું વાંચન કરી પ્રશ્નના જવાબ લખો. તમને ફકરો આપ્યો છે વિદ્યાર્થી મિત્રો, એ તમારે ફકરાનું વાંચન કરવાનું રહેશે. તો આપણે કેટલાક પ્રશ્ન જવાબ આપ્યા છે, એની નીચે એ પ્રશ્ન જવાબ જોઈએ. તો જોઈએ પહેલો પ્રશ્ન, આ ફકરામાં વપરાયેલી કહેવતો લખો. ફકરામાં કહેવત વપરાણી હોય એ તમારે લખવાની છે. તો બે કહેવત વપરાણી છે ફકરામાં. પહેલું છે તો કે પારકી આશા સદા નિરાશા. શું છે? પારકી આશા સદા નિરાશા. અને બીજી કહેવત છે કે જેણે કામ કર્યું તેને કામણ કર્યું. શું છે? જેણે કામ કર્યું તેણે કામણ કર્યું. હવે છે બીજું પ્રશ્ન નંબર બે, શ્રમ કરનારને કયા કયા ફાયદા થાય છે. શ્રમ કરનારને કયા ફાયદા થાય છે? તો ચાલો આપણે જોઈએ જવાબ એનો. શ્રમથી પ્રાપ્ત કરેલી વસ્તુ વધુ પ્રિય લાગે છે. એ તો વાત સાચી જ છે ને, બરાબર. મહેનતનો રોટલો કેને મીઠો ન લાગે, બરાબર. એટલે શ્રમથી પ્રાપ્ત કરેલી વસ્તુ પ્રિય લાગે છે. જાતે શ્રમ કરવાથી માણસ કરકસર કરી શકે છે અને બહોળો અનુભવ મેળવે છે. શ્રમ કરનાર માણસનું ઘરમાં, કુટુંબમાં અને સમાજમાં ઊંચું મૂલ્ય અકાય છે. ક્યાં ક્યાં ઊંચું મૂલ્ય અકાય છે? તો કે ઘરમાં, કુટુંબમાં અને સમાજમાં ઊંચું મૂલ્ય અકાય છે. આ લાભ થાય શ્રમ કરનારને. પ્રશ્ન નંબર ત્રણ, લોકોના શ્રમ અને દેશના વિકાસ વચ્ચે શું સંબંધ છે? સરસ મજાનો પ્રશ્ન છે. જો આ કે લોકોના શ્રમ અને દેશના વિકાસ વચ્ચે શું સંબંધ છે? તો જવાબ છે એનો, લોકો શ્રમ કરીને જેટલું સારું અને વધારે કામ કરશે, બરાબર. શ્રમ કરીને જેટલું સારું અને વધારે કામ કરશે તે દેશ એટલો જ આગળ વધશે, તે દેશ એટલો જ આગળ વધશે. જોઈએ પ્રશ્ન નંબર ચાર, પરિશ્રમને કેમ પારસમણી કહેવામાં આવ્યો છે? પરિશ્રમને કેમ પારસમણી કહેવામાં આવ્યો છે? તો એનો જવાબ જોઈએ, પરિશ્રમરૂપી પારસમણી દુઃખને સુખમાં, નિરાશાને આશામાં અને નિષ્ફળતાને સફળતામાં ફેરવી નાખે છે. કેમાં? તો કે દુઃખને સુખમાં, નિરાશાને આશામાં અને નિષ્ફળતાને સફળતામાં ફેરવી નાખે છે. પ્રશ્ન નંબર પાંચ, જેણે કામ કર્યું તેણે કામણ કર્યું એ સમજાવો, બરાબર. જેણે કામ કર્યું તેણે કામણ કર્યું એ શું કહેવા માંગે છે? તો એનો જવાબ છે, જેને પરિશ્રમરૂપી કામ કર્યું છે તેનું ભવિષ્ય ઉજવળ્યું છે. જેને પરિશ્રમથી કામ કર્યું છે તેનું ભવિષ્ય ઉજળું થયું છે. હવે પ્રશ્ન નંબર સાત, પ્રશ્ન નંબર સાત શું કહે છે વિદ્યાર્થી મિત્રો, કે નીચેની પંક્તિઓ તમારા શબ્દમાં સમજાવો. તમને પેપરમાં પંક્તિ આપેલી છે, એટલે મેં અહીંયા પંક્તિ લખેલી નથી. તો પંક્તિ એમ છે કે ઉગે છે પ્રભાત આજ ધીમે ધીમે, ઉગે છે ઉષાનું રાજ્ય ધીમે ધીમે, રજનીની ચૂંદડીના છેડાના હિરલાસા, ડૂબે છે તારલા આજ ધીમે ધીમે. આ પંક્તિ આપેલી છે પેપરમાં, હવે એ તમારે સમજાવવાની છે. તો આપણે સમજૂતી લખીએ. ચાલો, તો સૂર્ય સવારે ધીમે ધીમે ઉગી રહ્યો છે, ઉષાનું રાજ્ય પણ ધીમે ધીમે વધી રહ્યું છે. શું કહે છે? તો કે સૂર્ય સવારે ધીમે ધીમે ઉગી રહ્યો છે, ઉષાનું રાજ્ય પણ ધીમે ધીમે વધી રહ્યું છે. રાત, રજની એટલે શું થશે? રાત. રાત એ હવે જઈ રહી છે, તેના કારણે તારલા ધીમે ધીમે દેખાવા બંધ થઈ રહ્યા છે. સૂર્ય ઉગે, બરાબર. સૂર્ય ઉગે એટલે શું છે? તો કે રાત વહી જાય અને તારલા શું છે? ધીમે ધીમે દેખાવાના બંધ થઈ જાય છે. આવી સમજૂતી છે. હવે પ્રશ્ન નંબર આઠ, પ્રશ્ન નંબર આઠ, નીચેના વાક્યમાંથી વિશેષણ શોધો. નીચેનું વાક્ય આપ્યું છે, એમાંથી શું તમારે વિશેષણ શોધવાના છે? તો પહેલું વાક્ય છે, આખા વર્ગમાં ધ્રુવ સૌથી હોશિયાર વિદ્યાર્થી છે. પહેલું છે, આમાં તમારે વિશેષણ ગોતવાનું છે. આખા વર્ગમાં ધ્રુવ સૌથી હોશિયાર વિદ્યાર્થી છે, બરાબર. તો વિશેષણ આવશે હોશિયાર. શું આવશે? હોશિયાર. તો અહીં શબ્દ તમારે નીચે લખવાનો. પછી છે બીજું,
ગામ નજીકના બગીચામાં ઘણા બધા સુંદર ફૂલો છે, ઘણા બધા સુંદર ફૂલો છે. તો ફૂલો છે પણ કેવા છે? સુંદર ફૂલો છે. એટલે શું આવશે એનો સુંદર જવાબ? પછી છે ત્રીજું, આખા વર્ગમાં માત્ર જૈમિની, શું છે? આખા વર્ગમાં માત્ર જૈમિની પાસે જ લાલ પેન છે. પેન તો છે પણ કેવી છે? લાલ પેન છે. એટલે જવાબ આવશે લાલ. પછી ચોથું, હું દરરોજ સવારે કડવા લીમડાનું દાંતણ કરું છું. જો આપણે એમ કે લીમડાનું દાંતણ કરું છું તો સામાન્ય વાક્ય થઈ ગયા, પણ કેવા કડવા? તો કે કડવા લીમડાનું દાંતણ કરું છું. એટલે કડવા જવાબ આવશે. લીમડો તો છે પણ કેવો? તો કે કડવો લીમડો. પછી છે પાંચમું, શું આવશે વિદ્યાર્થી મિત્રો? પાંચમું, વડના ઝાડ નીચે પાંચ વિદ્યાર્થીઓ આરામથી બેઠા બેઠા વાંચે છે. બરાબર, વડના ઝાડ નીચે પાંચ વિદ્યાર્થીઓ આરામથી બેઠા બેઠા વાંચે છે. તો એના વિશેષણ આવશે પાંચ. વિદ્યાર્થીઓ વાંચે તો છે પણ કેટલા વાંચે છે? તો કે પાંચ વિદ્યાર્થીઓ. એટલે જવાબ આવશે પાંચ. હવે પ્રશ્ન નંબર નવ, સૂચના મુજબ જવાબ લખવાના તમારે. તો પહેલું છે અવતરણ ચિહ્નનો ઉપયોગ થતો હોય એવું વાક્ય બનાવીને લખો. અવતરણ ચિહ્ન વપરાણા હોય એવું વાક્ય શું છે તમારે લખવાનું? તો જવાબ છે અવતરણ ચિહ્ન કરવાના. વિદ્યાર્થી મિત્રો, બેફિકર રહો મહારાજ, પછી અહીં અલ્પવિરામ, બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકું, પછી અવતરણ ચિહ્ન શું છે? પૂરા કરવાના રહેશે. જવાબ આમાં આવશે બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકું. બીજું પ્રશ્ન, નીતા નૃત્યમાં તો પાવધરી છે જ, ખાલી જગ્યા ભણવામાં પણ હોશિયાર છે, યોગ્ય સંયોજક મૂકો. સંયોજક એટલે શું? તો કે બે વાક્યો હોય એને જોડીને એક વાક્ય થાય એને કહેવાય સંયોજક. તો અહીંયા સંયોજક કયું આપેલું છે? તેમજ. નીતા નૃત્યમાં તો પાવધરી છે જ, તેમજ ભણવામાં પણ હોશિયાર છે. હવે ત્રીજું જોઈએ, કોઈ એક શબ્દ પસંદ કરી તેનો શબ્દાર્થ અને વિરોધાર્થી શબ્દ લખો. એવો શબ્દ ગોતવાનો કે જેનો સામાનાર્થી પણ તમે લખી શકો અને વિરોધાર્થી પણ લખી શકો. તો આપણે એવો શબ્દ ગોતો છે રાત. કયો શબ્દ છે? રાત. તો રાત એટલે થાય રજની, અને ઈ સામાનાર્થી થાય, અને રાતનું વિરોધાર્થી થાય એટલે કે દિવસ. રાત એટલે દિવસ. બરાબર. પછી છે ચોથું, જમ્યા વિના અશક્ય થઈ ગયા હોય, જમ્યા વિના અશક્ય થઈ ગયા હોય તેમ દાદા ધીમે ધીમે ચાલતા હતા. આ વાક્યમાં તમારે ક્રિયા વિશેષણ શોધવાનું છે. શું શોધવાનું છે? ક્રિયા વિશેષણ. તો ક્રિયા છે તો બરાબર, દાદા ચાલે તો છે પણ કેવી રીતે ચાલે છે? ધીમે ધીમે. એટલે જવાબ આવશે ધીમે ધીમે. પછી છે પાંચમું, પહેલા સુંદર રંગોળી કરતા વિદ્યાર્થીની મારે મુલાકાત કરાવી છે. મુલાકાત કરવી છે, કરાવી છે નહીં. અહીંયા એક વધારે લીટો થઈ ગયેલો છે, એટલે લીટો નહીં આવે. અહીંયા શું આવશે? કરવી, મુલાકાત કરવી છે. બરાબર. પેલા સુંદર રંગોળી કરતા વિદ્યાર્થીની મારે મુલાકાત કરવી છે. તો તમારે આ વાક્યમાં સર્વનામ શોધવાનું. શું શોધવાનું? સર્વનામ. સર્વનામ એટલે પેલા આવશે. શું આવશે એનો જવાબ? પેલા. હવે પ્રશ્ન નંબર દસ. પ્રશ્ન નંબર દસમાં શું છે? તો કે નીચે આપેલ શબ્દનો ઉપયોગ કરી વાર્તા બનાવી લખો. તમારે એક વાર્તા બનાવવાની છે અને તમને કૌંસમાં શબ્દ પણ આપેલા છે. શબ્દનો ઉપયોગ કરી અને સરસ મજાની વાર્તા બનાવવાની છે. તો ચાલો આપણે વાર્તા બનાવીએ મિત્રો. એક વન હતું. શું હતું? એક વન હતું. વનમાં એક શિયાળભાઈ ને સસલાભાઈ રહેતા હતા. કોણ રહેતો હતું? તો કે શિયાળભાઈ અને સસલાભાઈ રહેતા હતા. બંને પાછા મિત્ર હતા. એક દિવસ સસલાભાઈનો જન્મદિવસ હતો. કેનો? સસલાભાઈનો. તમારો આવે જ ને મિત્રો જન્મદિવસ. બરાબર. અહીંયા સસલાભાઈનો જન્મદિવસ છે. એક દિવસ સસલાભાઈનો જન્મદિવસ હતો. તેનો મિત્ર શિયાળ ખૂબ જ આનંદ સાથે તેને જન્મદિવસની શુભેચ્છા આપવા આવ્યો. કોણ આવ્યું શુભેચ્છા આપવા? શિયાળ. શિયાળ ખૂબ જ આનંદ સાથે તેને જન્મદિવસની શુભેચ્છા આપવા આવ્યો. બંને ખૂબ જ ખુશ હતા. બંને મોબાઈલથી સેલ્ફી લીધી અને સાંજે પાર્ટી કરવાનું વિચાર્યું. વિચાર કરો, આ આધુનિક યુગના છે શિયાળ અને સસલા, એના પાસે મોબાઈલ પણ છે. પણ અહીંયા વાક્યમાં આપ્યું છે એટલે આપણે શું છે વાર્તામાં બંધ બેસાડવાનું છે. બંને મોબાઈલથી સેલ્ફી લીધી અને સાંજે પાર્ટી કરવાનું વિચાર્યું. શિયાળભાઈએ કહ્યું, સસલાભાઈ ચાલો આપણે સાંજે એ પાર્ટીમાં વનના રાજા સિંહને પણ બોલાવીએ. કેના? વનના રાજા સિંહને પણ બોલાવીએ. સસલાભાઈ કહે, ઉત્તમ વિચાર છે, ચાલો જઈએ.
બંને મિત્રો જન્મદિવસની પાર્ટીનું નોતરું દેવા સિંહ રાજાની પાસે ગયા. કે નહીં, રાજાની, સિંહ રાજાની છે. આ વિદ્યાર્થી મિત્રો, સિંહ રાજાની પાસે ગયા. સિંહ રાજા નોતરું સાંભળી એ તો ખુશ થઈ ગયા. બરાબર, ઓહો પાર્ટીમાં જાઓ સિંહભાઈ, કે સિંહ રાજા નોતરું સાંભળી ખુશ થયા. તેમણે વિચાર્યું કે પાર્ટીમાં તો ગીતે ગાશું અને ડાન્સ પણ કરીશું. એટલે કહે છે, પાર્ટીમાં ગીત અને ડાન્સ કરીશું અને સારું સારું ભોજન કરીશું. તો સિંહભાઈએ સસલાભાઈને પૂછ્યું, આ પાર્ટી ક્યાં છે? પૂછીએ ને કે આપણે કોઈક જમવાનું નોતરું આવીએ કે જમવા આવજો, પૂછીએ તો કોઈ ને ક્યાં જમવાનું છે. બરાબર, તો સિંહભાઈએ પણ પૂછે સસલાભાઈને, પૂછ્યું કે આ પાર્ટી ક્યાં છે? તો સસલાભાઈ કહે, સામે પર્વત છે, તેની બાજુમાં નદી કિનારો છે, ત્યાં આવજો. ક્યાં કીધું સસલાભાઈ? સામે પર્વત છે, તેની બાજુમાં નદી કિનારો છે, ત્યાં આવજો. સાંજ પડી એટલે સિંહ રાજા તો તરત જ તૈયાર થઈ ગયા અને ઝડપથી પર્વત પાસે પહોંચી ગયા. પણ ત્યાં તો આટલી સરસ પાર્ટી હતી જ નહીં. શું હતું? પાર્ટી હતી જ નહીં. અને સિંહ રાજાને ગુસ્સો આવ્યો અને જતા રહ્યા. શું છે? સિંહ રાજાને ગુસ્સો આવ્યો અને જતા રહ્યા. પાર્ટી હતી જ નહીં. શું છે? સિંહભાઈને ઉલ્લું બનાવ્યું કે અહીંયા પાર્ટી છે, પણ ખરેખર એ સસલાભાઈએ પાર્ટી રાખેલી જ હતી નહીં. કેવી સરસ મજાની વાર્તા હતી ને વિદ્યાર્થી મિત્રો? તો આશા છે કે તમને આ પેપર સોલ્યુશન ગમ્યું હશે. તો તમારી નોટબુકમાં તમે લખી નાખજો. આવા સુંદર સરસ મજાના વિડીયોમાં મળશું. ત્યાં સુધી અસ્તુ.